જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્માસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સારા અને તંદુરસ્ત જીવન માટે ખૂબ જ મહત્ત્વનું જો કંઈ કરવાનું આપણે કાર્ય હોય તો એ છે માત્ર ને માત્ર પૌષ્ટિક આહાર, એટલે કે સાદું અને સિમ્પલ ભોજન લેવું. એ આપણું માત્ર ને માત્ર સારા સ્વાસ્થ્ય માટેનો એક આ નિયમ છે. જો આપણે આપણી તંદુરસ્તી સારી રાખીએ છીએ, સ્વાસ્થ્ય જાળવવું છે, તો આપણે આ પ્રકારના ફેરફાર કરવા જ પડશે. કેમ કે જો આપણે આ પ્રકારના ફેરફાર નહીં કરીએ તો પછી ઘણા બધા રોગના ભોગ આપણે બનવું પડતું હોય છે, અને એ પણ ખાસ કરીને નાની ઉંમરમાં. તો નાની ઉંમરમાં જે કાંઈ રોગ આવી જાય છે, ઘણી વખત એવા બધા મારી પાસે ક્વેશ્ચન આવે છે કે માત્ર 25-30 વચ્ચેની એજ છે એને પણ એવા ભયંકર રોગોનો સામનો કરવો પડતો હોય છે, કે આપણને તો ખરેખર એમ થાય કે ના ના, આ બધું ખરેખર શું અત્યારે ચાલી રહ્યું છે, કે કોઈને શરીર પ્રત્યે કોઈ એવી અવેરનેસ નથી, એવી કોઈ જાગૃતિ નથી કે આ બધું શું અત્યારે થઈ રહ્યું છે. જેમ મન ફાવે એમ જીવન જીવવાનું, જેવી રીતે મન ફાવે એમ આપણે ખોરાક લેવાના, તો એ આપણા જે શરીરને સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાન કરતા સાબિત થાય છે. લાંબા ગાળે 20-30 વર્ષની એજ એવી છે કે આપણે ગમે તે કાર્ય કરીશું, ગમે તેવા ભોજન લઈશું, ગમે તે પ્રમાણે આપણે લાઈફસ્ટાઈલ જીવીશું, એ આપણને દેખાશે નહીં. પણ 30 વર્ષ ઉપર પછી જેમ જેમ આપણી ઉંમર વધતી જશે, તરત આપણા શરીર ઉપર એ વસ્તુ અસર કરશે. તરત આપણને દેખાશે કે ના ના, આ વસ્તુ ખોટી થઈ ગઈ છે, નહોતી કરવા જેવી થઈ ગઈ છે. તો માટે શરીરને સ્વાસ્થ્ય માટે ભલે એજ ગમે તેટલી હોય પણ સારું ભોજન ટૂંકમાં લેતા રહેવું. સારું ભોજન જો આપણે લેશું તો આપણે ખૂબ લાંબા સમય સુધી સ્વાસ્થ્ય આપણું જે તંદુરસ્તી સારી રીતે જાળવી શકશું. ખાસ જે કાંઈ અત્યારે ફેરફાર તો ચાલી રહ્યા છે, એ વેસ્ટર્ન ડાયટ તરફ જે યુવાનો અત્યારે વળ્યા છે, એટલે કે ઘરનું સાદું ને સિમ્પલ ભોજન મૂકીને જે વેસ્ટર્ન આખું જે ડાયટ છે કે પશ્ચિમી જે સંસ્કૃતિનું જે ભોજન છે એની પાછળ અત્યારે જે કાંઈ આ યુવાન વર્ગ જે વળ્યો છે, એ ખરેખર એમાંથી થોડું ઘણું આપણે શીખવા જેવું છે. કેમ કે આ વસ્તુ જે છે એ આપણને અત્યારે દેખાશે નહીં, એ લાંબા ગાળે આપણને વેસ્ટર્ન ડાયટ જે છે એ ખૂબ નુકસાન કરતા હોય છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં તમે જુઓ છો કે મોટાભાગના જે કાંઈ પીપલ છે એને ઘણા બધા રોગનો સામનો કરવો પડતો, જેનું મુખ્ય કારણ છે આ ભોજન. તો આપણે વેસ્ટર્ન ડાયટ તરફ બોલા એનો કોઈ વાંધો નથી, મહિનામાં એકાદી વાર તમે આ વેસ્ટર્ન ડાયટ લો એનો કોઈ વાંધો નથી. પણ જો તમે રેગ્યુલર માત્ર વેસ્ટર્ન ડાયટ તરફ જ પોતાનો ફોકસ રાખશો તો ખૂબ મોટી નુકસાની આપણા શરીરને થવાની છે. કેમ કે વેસ્ટર્ન ડાયટથી આપણા શરીરને ઘણા બધા રોગનો સામનો કરવો પડતો હોય છે. માટે બને એટલું, ભલે આપણે એવું આમાં કોઈ એવો નિયમ નથી હોતો કે આપણે બારેમાં સાદું ને સિમ્પલ ભોજન જમવું, પણ મુખ્યત્વે આપણું જે કાંઈ કોન્સેપ્ટ હોય એ માત્ર ને માત્ર સાદું ભોજન અને પૌષ્ટિક ભોજન હોવો જરૂરી છે. ઘરનું સાદું ભોજન, તો આ પ્રમાણે આપણે જીવન જીવીશું તો લગભગ કોઈ વાંધો નહીં આવે. તો ખાસ કરીને આ વિડીયોમાં મારે એટલું જ કહેવાનું છે કે અત્યારનો જે યુવાન વર્ગ વેસ્ટર્ન ડાયટ તરફ વળેલો છે, એ મિત્રો થોડા ઘણા પાછા વળી જાય. કેમ કે યુવાનીમાં આપણને એવો કાંઈ અહેસાસ નહીં થાય, પણ જેમ જેમ ઉંમર વધતી જશે એમ ફરી પાછા આપણે જે કાંઈ પૌષ્ટિક આહાર છે એ ઉપર આવવું જ પડશે. તો શરૂઆતથી જ આપણે એ પ્રમાણે ધ્યાન રાખીએ તો કોઈ વાંધો નહીં આવે. આ પહેલાં જેવું છે કે ભાઈ આપણી પાસે પહેલાં આર્થિક સ્થિતિ નબળી હોય તો આપણે સાયકલ, થોડુંક સારું થાય તો પછી સ્કૂટર, થોડીક આર્થિક પરિસ્થિતિ સારી થાય તો પછી ફોર વ્હીલ લઈએ, અને ફોર વ્હીલમાં પછી બહુ સારી આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી થઈ જાય તો પછી એમાં આપણે પછી ઊંચા મોડલ એ પ્રમાણે લડતા હોય. તો છેલ્લે પછી જ્યારે બધું સેટલ થઈ જાય ત્યારે વળી પાછા એમ થાય કે સારું, હવે તો બધું શરીર બગડે એવું લાગે છે, માટે સાયકલ પાછી ચલાવવા માટે લેવી પડશે. તો ફરી ફરીને પાછું સાયકલ ઉપર જ આવવું પડે છે. માટે બને તો આપણે જે કાંઈ આકડું એકડો ઘૂંટીને ફરીને પાછું પૌષ્ટિક આહાર તરફ આવવું, એના કરતાં શરૂઆતથી જ આપણે પૌષ્ટિક આહાર લેતા રહીએ તો ખૂબ સારું આપણી સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાઈ રહેશે. સર્વજીવનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.